નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર ગુજરાતમાં ખેલ 2.0 ચાલી રહ્યો છે, જેના અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાની હેન્ડબોલ સ્પર્ધા મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી, જેમાં હેન્ડબોલના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તો જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓની ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોમાં નેશનલ કક્ષા સુધી પોતાનું પરફોર્મન્સ આપી ચૂક્યા છે, અને ત્યારે આવું જ પરફોર્મન્સ અને ઉત્સાહ ખેલાડીઓમાં જોવા મળી રહ્યો છે. જિલ્લા રમત વિકાસ અધિકારી મજર સુતાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન પણ અરવલ્લી જિલ્લા ખાતે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ હેન્ડબોલનું આયોજન સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ ભાગીદારી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના બાળકોની, જેમાંથી આ બાળકો જીતીને 1, 2, 3 નંબર મેળવશે, જેમાંથી પસંદગીની ટીમ તૈયાર થશે અને રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ ઘણા એવા સેન્ટરો છે, તાલુકામાં મેઘરેજ મુકામે અને બાયડ મુકામે, ભિલોડા મુકામે, જે ભૂતકાળમાં પણ અરવલ્લી જિલ્લામાં હેન્ડબોલના સારામાં સારા ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે આપી ચૂક્યા છે. એમાંથી પણ હોઈ શકે છે કે આજની ટુર્નામેન્ટમાંથી, ખેલ મહાકુંભમાંથી હેન્ડબોલના સારામાં સારા પ્લેયર આપણને ગુજરાત રાજ્યને મળી શકે છે. તેથી ચોક્કસ કહી શકાય, રમશે ગુજરાત અને જીતશે અરવલ્લી. જય જય ગરવી ગુજરાત.